સીબીઆઈ પાંજરા માનો પોપટ છે એવી સુપ્રીમ કોર્ટની છે સરકાર દ્વારા આંકડા ઉભા થયેલા નેરેટિવને વધુ મજબૂત પણ કરે છે એક અંગ્રેજી અખબારના અભ્યાસમાં સામે આવ્યું છે કે યુપીએ ના કાર્યકાળમાં સીબીઆઈ ના સકંજામાં આવેલા નેતાઓમાં સાહીઠ ટકા વિપક્ષી હતા જ્યારે એનડીએના કાર્યકાળમાં સીબીઆઈના સકંજામાં આવેલા વિપક્ષી નેતાઓની સંખ્યા પંચાણું ટકા થઈ ચુકી છે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએના બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધીના દસ વર્ષના શાસનકાળમાં સીબીઆઈના સકંજામાં આવેલા કુલ બોતેર નેતાઓમાંથી તેતાળીસ નેતાઓ વિપક્ષી હતા જ્યારે ભાજપના નેતૃત્વવાળા એનડીએના બે હજાર ચૌદથી બે હજાર બાવીસ સુધીના આઠ વર્ષના શાસનકાળમાં વિપક્ષની સક્રિયતા ઘટવા છતાં સીબીઆઈની તપાસના સકંજામાં આવેલા એકસો ચોવીસ મુખ્ય નેતાઓમાંથી એકસો અઢાર વિપક્ષી નેતાઓ છે યુપીએ શાસન કાળમાં સીબીઆઈના સકંજામાં આવેલા તેતાલીસ વિપક્ષી નેતાઓમાં સૌથી વધુ ભાજપના બાર નેતાઓની પૂછપરછ જેવા સાથી પક્ષોના હતા યુપીએ શાસનમાં અમિત શાહ બી એસ યેદુરપ્પા જ્યોર્જ ફર્નાન્ડીસ સામે સીબીઆઈએ કાર્યવાહી કરી હતી પ્રમોદ મહાજનના નિધન બાદ પણ સીબીઆઈએ કાર્યવાહી ચાલુ રાખી અને બે હજાર બારમાં ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી તપાસ સાથે સંબંધિત ચાર્જશીટમાં તેમનું નામ લેવામાં આવ્યું હતું એનડીએ ટુ દરમિયાન સીબીઆઈ તપાસના આંકડાનો ઝુકાવ બિનએનડીએ પક્ષોના વિરોધી દળો સાથે વધારે છે જેમાં સૌથી વધારે નેતા ટીએમસી કોંગ્રેસ આરજેડી અને બીજેડીમાંથી આવે છે ભાજપના માત્ર છ નેતાઓ સીબીઆઈ તપાસનો સામનો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી